નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગામી દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ આવી રહી છે ત્યારે ગુજરાતના વ્યક્તિઓને મળેલ પદ્મશ્રી એવોર્ડ 2023 વિશે જાણવું ખૂબ જરૂરી છે. દોસ્તો, આ પરીક્ષાની અંદર તાજેતરની ઘટનાઓ, કરંટ અફેર્સ સાથે અવગત રહેવું એ પોલીસ કોન્સ્ટેબલના પરીક્ષાર્થીઓ માટે ખૂબ જરૂરી છે. તો ચાલો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ છીએ કે એવા કયા કયા ગુજરાતીઓ છે કે જેમને સમગ્ર ભારતની અંદર પોતાનું નામ, વિશ્વ લેવલે પણ પોતાનું નામ રોશન કર્યું છે. દોસ્તો, તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરશો, જેથી કરીને તમને તમામ વિડીયોઝની અપડેટ મળતી રહેશે અને એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરી તેને અભ્યાસમાં મદદ કરી શકો છો. સૌથી પહેલાં જોઈએ કે આ વર્ષે, એટલે કે વર્ષ 2023માં ભારત સરકારશ્રી દ્વારા 74મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કારમાં ગુજરાતના કયા કયા વ્યક્તિઓને મળ્યા છે તમામ વિગતો જાણવી પરીક્ષાર્થીઓ માટે ખૂબ જરૂરી છે. આ વર્ષે કુલ 8 સન્માન ગુજરાતીઓને મળ્યા છે, જેમાં 7 પદ્મશ્રી છે, 1 મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન આર્કિટેક્ટ ક્ષેત્રે બાલકૃષ્ણ દોશીને મળ્યો છે. દોસ્તો, બીવી દોશીનો જન્મ ઈસવીસન 1927ની સાલમાં પુણેમાં થયો હતો. તેઓ અમદાવાદની ઓળખ ગણાતા IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ભવનના પણ આર્કિટેક્ટ રહ્યા છે. હવે જોઈએ પદ્મશ્રી પુરસ્કાર માટે કોણે કોણે ગુજરાતનું નામ રોશન કર્યું છે. શ્રી પરેશ રાઠવા. પરેશભાઈનો ગુજરાત સરકાર તરફથી સ્ટેટ એવોર્ડ, ટુરિઝમ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તેઓ આદિવાસી લોકકલા પિથોરાની સંસ્કૃતિ વિરાસતને સાચવી રાખવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2023માં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે 1200 વર્ષ જૂની ટિટોડા લિપિને જીવંત રાખવા માટે ખાસ્સા પ્રયત્નો કર્યા છે. તેમણે બનાવેલા ચિત્રો વિશ્વભરમાં વિખ્યાત છે. આ ઉપરાંત તેમણે ચિત્રો દિલ્હીની આદિજાતિ કચેરીમાં પણ પ્રદર્શિત કરવા માંડ્યા છે. તેમની આ નોંધનીય બાબતો વિશિષ્ટતાને કારણે પિઠોરા ભીતચિત્રો દોરનારા લોકો લાખારા ચિતારા નામે પણ ઓળખાય છે, એ માટે તેમને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મહિપત કવિ. વર્ષ 1931માં મહિપત કવિનો જન્મ ખંભાત જિલ્લામાં થયો હતો. તેઓ ઈસવીસન 1960થી કઠપૂતળી સાથે સંકળાયેલા છે. તેમણે નવજીવન અને સંદેશ સમાચાર પત્રમાં કમ્પોઝિટર તરીકે કાર્ય કરેલું છે. તેમણે કઠપૂતળી અને નાટકોની સ્થાપના કરેલી. તેમણે 100થી વધારે નાટકો લખ્યા છે જે વિશ્વભરમાં ભજવાયા છે. તેઓ લેખક, અનુવાદક, સંગીતકાર અને શિક્ષક છે. તેમના આ વિશિષ્ટ યોગદાન માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2023માં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થાય છે. શ્રી હેમંત ચૌહાણ. ગુજરાતનું એક પણ ઘર એવું નહીં હોય કે જેમના ઘરે હેમંત ચૌહાણનો અવાજ ગુંજ્યો નહીં હોય. તેમનો જન્મ રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં ઈસવીસન 1955માં થયો હતો. તેમણે 5000થી વધારે ભજનો અને ધાર્મિક ગીતો ગાયા હોવાનો માઇલસ્ટોન રેકોર્ડ છે. હેમંત ચૌહાણનું જીવન પ્રદાન અને ભજન ક્ષેત્રોમાં વિશિષ્ટ રીતે છે. તેમણે ગરબાના ગાયનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સ્પષ્ટ ઉચ્ચાર સાથે હજારો આલ્બમમાં તેમનું ગાયન ગુંજતું રહ્યું છે. તેમણે અનેક ભજનો અને સંતવાણીમાં પોતાનો સ્વર આપ્યો છે. તેમણે વર્ષ 2011માં અકાદમી રત્ન પુરસ્કાર, ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. પંખીડાઓ પંખીડા, ઊંચી મેળી તે મારા સંતની, તું રંગાય જાને રંગમાં જેવા ખ્યાતનામ ભજનો ગુંજતા રહ્યા છે. તેમની આ વિશિષ્ટ યોગદાન માટે સરકાર, ભારત સરકાર દ્વારા વર્ષ 2023માં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થાય છે. હીરાબેન લોબી. હીરાબહેને નાનપણથી જ માતા પિતાની છત્રછાયા ગુમાવેલી, મુશ્કેલ સ્થિતિમાં ઉછેર થયો છતાં સમાજસેવાથી જાંબુર ગામની સ્ત્રીઓના ઉત્કર્ષ માટે અને તેઓ પગભર થાય તે માટે તેમને કામ આપી આર્થિક સક્ષમ બનાવ્યા છે. હીરાબહેન તાલાળાના જાંબુર ગામના વતની છે. તેઓ સિદ્ધિ સમાજમાંથી આવે છે. તેમણે પોતાની વાડીમાં કામ કરતી સ્ત્રીઓના બાળકોને શાળામાં ભણાવવા માટે જહેમત ઉઠાવી છે. તેમણે પોતાની વાડીમાં ઓર્ગેનિક ખાતરની મિની ફેક્ટરી શરૂ કરી ગામની સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરી રોજીરોટી આપી છે. માત્ર ધોરણ 2 સુધી અભ્યાસ કરનાર હીરાબહેનને વિદેશમાં પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ધીરુભાઈ અંબાણીના ટ્રસ્ટ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે રિયલ હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીજીના દ્વારા પણ તેમને 2 વખત સન્માન પ્રાપ્ત થયું છે. વર્ષ 2006માં જાનકી દેવી એવોર્ડ, વુમન્સ વર્કડ, પિમિડ ફાઉન્ડેશન એવોર્ડ,
સ્વિટ્ઝરલેન્ડ દ્વારા પ્રાપ્ત થયો છે. તેમની આ વિશિષ્ટ યોગદાન માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2023માં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આરિઝ ખબંદ્રા, તેઓ ઊંચી કિંમતે વેચાતા સોફ્ટ ડ્રિંક્સના વ્યાજબી કિંમતે સસ્તું સોફ્ટ ડ્રિંક્સ બનાવ્યું છે. તેઓ રસના પીણા બ્રાન્ડ ગ્રુપના સ્થાપક છે. તેઓ ઈસવીસન 1976માં જાફે નામની કંપની સાથે કેરિયરની શરૂઆત કરી હતી. તેમનો જન્મ અમદાવાદમાં 1937માં 22 સપ્ટેમ્બરના રોજ થયો હતો. તેમના આ વિશિષ્ટ યોગદાન માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2023માં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ભાનુભાઈ ચિતારા, ભાનુભાઈનો જન્મ અમદાવાદ વિરમગામમાં થયો હતો. તેમની 7 પેઢી સુધી ચિતારા કલાનું જતન કર્યું છે. તેમનું આ વિશિષ્ટ યોગદાન છે. માતાજીની પછેડી તૈયાર કરવા માટે એક જાડા કાપડ તરીકે માદરપાટ પર માતાજીનું ચિત્ર બનાવે છે. ચિત્રની આજુબાજુ દેવી દેવતાઓ અને રામાયણ કે મહાભારતના ચિત્રો પણ બનાવે છે. કુદરતી રંગો માટે ફટકડી એટલે કે લાલ રંગ, મહેંદીના પાન એટલે લીલો રંગ, ગળી એટલે વાદળીના રંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેમને સુંદર ચિત્રણ અને 7 પેઢી સુધી સાચવેલી પરંપરાગત કલાને જીવંત રાખવા માટે સન્માન પ્રાપ્ત થયું છે. તેમના આ વિશિષ્ટ યોગદાન માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2023માં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ડૉક્ટર મહેન્દ્ર પાલ, તેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવેલી છે. તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ વૈજ્ઞાનિક છે. તેમને 610 જેટલા પ્રકાશનો અને 8 જેટલા પુસ્તકો આપ્યા છે. તેમને વિશિષ્ટ શિક્ષક પુરસ્કાર, આંતરરાષ્ટ્રીય સિટી પુરસ્કાર અને લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયા છે. ખાસ બાબત એ છે કે ડૉક્ટર મહેન્દ્ર પાલ સરને વેટરનરી વાઇકોલોજીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 10 એપ્રિલ 1946ના રોજ થયો હતો. તેમના વિશિષ્ટ યોગદાન દ્વારા 2023માં એને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થાય છે. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મટીરિયલ્સ મૂકવામાં આવે છે. આજનું મટીરિયલ્સ પદ્મશ્રી અને ગુજરાતના વ્યક્તિઓએ જે ભારત સુધી પોતાનું નામ રોશન કર્યું છે, વિશ્વ લેવલની ફલક સુધી તેઓ પહોંચ્યા છે, એ બાબતની નોંધ એ આજે આપણે જોઈ છે. ફરીવાર મળીશું આવી જ કોઈ શૈક્ષણિક વાતો અને વિગતો સાથે. ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ, જય ભારત.